વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીનું પરીક્ષા લક્ષી રિવિઝન ભણીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવી ગઈ છે તો તમારે બધાએ દરરોજનું દરરોજ વાંચવાનું રહેવાનું છે. હવે જે અહીંયાથી રિવિઝનના વિડીયો આવે છે, પીડીએફ ફાઇલ આવે છે, તમારે એમાંથી જ તૈયાર કરવાનું છે, બરાબર, જે પરીક્ષામાં પૂછાશે. તો આપણે અગાઉના વિડીયોમાં ટૂંકા પ્રશ્નોને બધું જોયું હતું, આજે આપણે વ્યાકરણને બધું ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. તમે સમાનાર્થી શબ્દો આપો, બરાબર. સમાનાર્થી શબ્દો એટલે સરખા સરખા શબ્દો કહેવાય ને, એક વસ્તુ કે એનું એના બે નામ હોય, બરાબર, બે નામ હોય, ત્રણ નામ હોય, ગમે તે. પહેલું, પર્વત એટલે પહાડ, પર્વત એટલે પહાડ. બીજો સમાનાર્થી, કિનારો એટલે તટ, કાંઠો થશે, આરો થશે, બધું થશે. કિનારો એટલે તટ. આંખ એટલે નયન, આંખ એટલે નયન. ચોથો, શિલા એટલે પથ્થર, શિલા એટલે પથ્થર. પાંચમો સમાનાર્થી, ઓજાર એટલે સાધન, ઓજાર એટલે સાધન. છઠ્ઠું, જળ એટલે પાણી, જળ એટલે પાણી. વિદ્યાર્થીઓ, સમાનાર્થી શબ્દો હતા જે આમાંથી પૂછાઈ શકે છે. હવે આગળ જોઈએ આપણે, વિરુદ્ધાર્થી શબ્દો આપો, વિરુદ્ધાર્થી શબ્દો આપો, વિરુદ્ધાર્થી શબ્દો, બરાબર વિદ્યાર્થી મિત્રો. પહેલું, પૂર્વ એટલે પશ્ચિમ, પૂર્વ એટલે શું થશે, પશ્ચિમ. બીજું, લાંબી એટલે ટૂંકી, લાંબી એટલે ટૂંકી. ત્રીજું, નજીક એટલે દૂર, નજીક એટલે દૂર. ચોથો સવિરુદ્ધાર્થી, સુંદર એટલે કદરૂપું, સુંદર એટલે કદરૂપું. પાંચમું, વેચવું એટલે ખરીદવું, વેચવું એટલે ખરીદવું. તો વિદ્યાર્થીઓ, પહેલાં આપણે સમાનાર્થી શબ્દો ભણ્યા અને વિરુદ્ધાર્થી શબ્દો જોયા, બરાબર. હવે આપણે જોડણી ભણીશું. જોડણી સુધારો, જોડણી સુધારો. પહેલી જોડણી, અણીદાર. તો આવૃત્તિ અને દીર્ઘઈ કરવાની છે, અહીંયા રસોઈ છે તો અહીંયા દીર્ઘઈ કરવાની છે, અણીદાર આવૃત્તિ લખવાની. બીજું, સૂરજ રસો છે તો અહીંયા સુરતમાં આપણે દીર્ઘઉ કરવાનું છે, એટલે સુરત, તો સુરત આવી રીતે લખાય. શૂરવીર, તો અહીંયા દીર્ઘઉ કરવાનું છે અને વને પણ દીર્ઘઈ કરવાની છે, એટલે સૂરવીર આવી રીતે લખવાનું. વિભુ, અહીંયા દીર્ઘઉ છે ને, દીર્ઘઈ છે અને અહીંયા દીર્ઘઉ છે, તો અહીંયા રસ્વ ઈ અને રસ્વ ઉ બંનેમાં રસ્વઈ રસ્વ કરવાનું, વિભુ આવી રીતે લખવાનું. જીવાદોરી, દીર્ઘઈ કરવાની ને અહીંયા પણ દીર્ઘઈ છે, અને જીવાદોરી આવી રીતે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સવાલ, સાંબેલા જેવી જાડી ધાર, સાંબેલા જેવી જાડી ધાર. જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? મુશળધાર. શું આવશે? મુશળધાર, બરાબર. બીજું, હોડીમાં બેસીને ફરવું સહેલગા કરવી તે, હોડીમાં બેસીને ફરવું સહેલગા કરવી તે. એને શું આવશે જવાબમાં? નૌકા વિહાર. શું આવશે? નૌકા વિહાર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? નૌકા વિહાર. ત્રીજું, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવશે? ભૂસીર કે બેટ, ભૂસીર કે બેટ, બરાબર. ચોથું, લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેનાર માતા, લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેનાર માતા. તો જવાબ શું આવશે? લોકમાતા. જવાબ શું આવશે? લોકમાતા. તો વિદ્યાર્થીઓ, આપણે સમાનાર્થી જોયા, વિરુદ્ધાર્થી જોયા, જોડણી જોઈ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયો, બરાબર. આગળ જોઈએ હવે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો, વાક્ય પ્રયોગ કરવાનો અને રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો. કિંમત કરવી એટલે શું થશે? માપ કાઢી લેવું. વાક્ય,
વારંવાર પરીક્ષામાં નાપાસ થનાર વિની લોકોએ કિંમત કરી દીધી, બરાબર. બીજું, ગળે પડવું. સોસેજા બળજબરીથી પોતાનું કામ કઢાવો. વાક્ય, અમુક લોકોને ગળે પડવાની ટેવ હોય છે, બરાબર. ત્રીજું, સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. વાક્ય, છેવટે આજે પરદેશ જવાનું મારું સ્વપ્ન ફળ્યું. અળસિયા, છેવટે આજે પરદેશ જવાનું મારું સ્વપ્ન ફળ્યું, બરાબર. આગળ, શબ્દકોષને ક્રમમાં ગોઠવો. શબ્દકોષને ક્રમમાં ગોઠવવાના છે, જે આપણે ચલાવી દીધા છે. નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી, ધરતી. અ આ ઈ બોલવાનું પહેલાં, તો પહેલું ઉપવન આવશે, ગિરિવર, ધરતી, નિશા, પંખી ને માછલી. બીજો, ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ, ભૂલ. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન્દ્રિય આવશે પહેલાં, ઉધરસ, ટેવ, ભૂલ અને શરદી આવશે, બરાબર. ત્રીજું, કાન, ખબર, શરદી, કંઠ, ઉધરસ, કુશળ, બરાબર. તો પહેલાં ઉધરસ આવશે વિદ્યાર્થી મિત્રો, પછી કંઠ આવશે, કાન, કુશળ, ખબર અને શરદી આવશે, બરાબર. ચોથું, મોકડું, આબ, રાજાગોરી, રઢિયાળો, રાસ. જવાબમાં પહેલાં આબ આવશે, પછી મોકડું આવશે, રઢિયાળો, રાજાગોરી ને રાસ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ આપણે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિ છે જે બે જ લખાય છે, આમાંથી પૂછાશે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચડકે ચલ્લક ચલ્લક. બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂઈ રાધિકા ચલ્લક ચલ્લક. બીજું કાવ્ય, પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, ક્ષો તારી વાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાત, બરાબર. આવી રીતે કરે પંક્તિ પૂછાશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, લાંબા પ્રશ્નો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. પહેલો, બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે એવું કહેવાય છે કે જૂના જમાનામાં સૂરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી કૂદાવી જતા હતા. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે. બીજું, સાધુને ક્યારે નવાઈ લાગી? તો જવાબ આવશે, એકવાર સાધુ પગરખા લેવા માટે એક મોચી પાસે આવ્યા, પરંતુ મોચી પાસે સીવેલા તૈયાર પગરખા નહોતા. આથી સાધુ મોચીને પગરખા સીવી આપવા કહે છે. મોચી પગરખા સીવી આપવાની કિંમત 1.5 રૂપિયો જણાવે છે. આ સાંભળી સાધુને નવાઈ લાગી. ત્રીજું, ચબૂતરા વિશે 5 વાક્યો લખો. પહેલું, ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે. બીજું, ચબૂતરામાં અનાજના દાણા નાખવામાં આવે છે. ચબૂતરા પર પંખીને પાણી પીવા માટેની પરબડી લટકાવેલી હોય છે. ચબૂતરા પર નિસરણી પણ મૂકેલી હોય છે. ચબૂતરો ગામની શોભા છે. આગળ, ચોથો, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? જવાબ, મોચીની પ્રામાણિકતાથી ખુશ થઈને સાધુએ પોતાની પાસે રહેલ પારસમણી મોચીના ઓજારોને ઘસીને તેના બધા ઓજારો સોનાના બનાવી દીધા. મોચીની પ્રામાણિકતાનો સાધુએ આ રીતે બદલો વાળ્યો, બરાબર. છેલ્લો પ્રશ્ન આવશે, નિબંધ લખો. એમાં 3 નિબંધ છે, વર્ષા ઋતુ, નર્મદા મૈયા, 15મી ઓગસ્ટ. તમારે 3માંથી ગમે તે એક તૈયાર કરી દેવાનું, બરાબર. 3માંથી ગમે તે એક પૂછાશે. તો નિબંધ તમારે પીડીએફ ફાઇલમાંથી જોઈને લખવાનો નથી, માત્ર તૈયાર કરવાનો છે, બરાબર. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ
આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. અસ્તુ.